છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય ગિનતી વિષયાંક પાઠ 8 ગિનતી 1 થી 20 એટલે બાળ મિત્રો આજે આપણે ગિનતી શીખવાની છે 1 થી 20 તક એટલે કે 1 થી 20 સુધીની હિન્દીમાં ગિનતી શીખવાની છે ગિનતી એટલે કે હિન્દી અંક આપણે પહેલા ધોરણમાં 1 થી 100 સુધીના ગુજરાતી અંક શીખી ગયા છે શબ્દાર્થ સાથે પણ આપણને આવડે છે તો ગુજરાતી અંક આપણે શીખી ગયા છે હવે બીજા ધોરણમાં આપણે ગિનતી ગિનતી એટલે કે હિન્દી અંક તે શીખવાનું છે ક્યાં સુધીની 1 થી 20 એટલે કે 1 થી 20 સુધીની ગિનતી વિશે સમજવાનું છે તો ચલો બાળ મિત્રો જોઈએ હિન્દી અંક સામે હિન્દી શબ્દાર્થ લખો એટલે કે હિન્દી અંક અહીંયા આપેલા છે ક્યાં સુધીના 1 થી 10 સુધીના આપેલા છે તો આપણે હિન્દી અંક સામે આ અંક આપેલા છે એની સામે આપણે એના શબ્દાર્થ લખવાના છે જેમ કે 1 2 3 4 5 6 7 8 9 10 ક્યાં સુધીના આપેલા છે 1 થી 10 સુધીના અંક આપેલા છે એની સામે આપણે હિન્દી શબ્દાર્થ લખવાના છે તો ચલો બાળ મિત્રો જોઈએ હિન્દી અંક છે 1 આપેલો છે તો એની સામે આપણે હિન્દી શબ્દાર્થ લખવાનો છે તો અહીં લખવાનો છે 1 સામે એનો શબ્દાર્થ છઠ્ઠું તો આપણે એને છઠ્ઠા ક્રમ સાથે જોડવાનું છે
પછી 10 તો 10 કે આપેલું છે અહીંયા સામે શબ્દાર્થમાં બીજા ક્રમ સાથે એના પછી છઠ્ઠું છે 6 તો કે આપેલું છે 6 શબ્દાર્થમાં આઠમા ક્રમ સાથે સાતમું છે 1 તો એ 1 કે આપેલું છે ત્રીજું તો આપણે એને ત્રીજા ક્રમ સાથે જોડવાનું છે અને આઠમું છે 2 તો સોરી એક આપણે અહીં પાંચમા ક્રમ સાથે જોડવાનું છે એના પછી આઠમું છે 2 તો 2 ક્યાં આપેલું છે ત્રીજા ક્રમ સાથે તો બાળ મિત્રો અહીં આપણે સંખ્યાને એના શબ્દાર્થ સાથે જોડકા જોડેલા છે જેમ કે 9 તો આપણે એને ચોથા ક્રમ સાથે જોડેલું છે એના પછી 7 તો ક્યાં આપેલું છે છઠ્ઠું એના પછી 8 એના પછી 5 10 6 2 એના પછી 1 અને 2 તો અહીં આપણે 1 થી 10 સુધીના અંક શીખ્યા તો અહીં આપણે 1 2 હિન્દીમાં આપણે અંકને કેવી રીતના બોલાય 1 2 3 4 5 6 7 8 9 10 તો અહીં આપણે એને શબ્દાર્થ સાથે અંક શીખ્યા ક્યાં સુધીના 1 થી 10 સુધીના એના પછી સંખ્યાને તેના શબ્દાર્થ સાથે આપણે છોડકા છોડેલા છે તો સમજાઈ ગયું બાળ મિત્રો અહીં આપણે 1 થી 10